સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના પાંડેસરા, ખટોદરા, અલથાન, ઉધનામાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ઓલપાડ, માંગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તાલુકાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો વિરામ બાદ આજે ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. અચાનક ફરી વરસાદનું આગમન થતા શાળા અને નોકરીએ જતા લોકો અટવાયા છે. આજે ફરી મેઘ મહેર થતા બફારામાંથી રાહત મળી રહી છે. સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. સુરતના વિવિધ વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યા છે. જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈને હાલ વહેલી સવારથી જ સુરતમાં તેની અસર જોવા મળી રહી છે. સુરતની જો વાત કરવામાં આવે, પાંડેસરા, ખટોદરા, લીંબાયત, પીપલોદ, અલથાન સહિતના વિવિધ વિસ્તારોમાં જે છે હાલ વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે. અને જે રીતના વાતાવરણમાં ફરી જે રીતના 3 દિવસ બાદ પલટો નોંધાતા હાર લોકોને ગરમીના બફારાથી રાહત મળી છે, ત્યારે વહેલી સવારે શાળા કોલેજ નોકરીએ જતા જે લોકો જે છે વરસાદમાં અટવાયા છે. અનેક લોકો જે પોતે રેનકોટ કે છત્રી લઈને નીકળ્યા હોય તે રીતના હાલ રોડ પર જતા નજરે પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અચાનક જે રીતના વરસાદ વરસ્યો છે, ક્યાંક શાળા કોલેજે કે નોકરીએ જતા લોકો અને રોકવાનો જ વારો આવ્યો છે. ત્યારે બીજી બાજુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે હળવો પવન સાથે અને જે રીતના આગાહી કરવામાં આવી છે, આ વરસાદ જે રીતના જે છે ખેડૂતો માટે જે છે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ શકે છે. હાલ તો જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે, આગાહીને લઈને સુરતમાં જે છે મેઘરાજા વહેલી સવારથી વરસવા લાગ્યા છે. કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત.